Hello and good morning students. Hope you all are fine. આપણે લોકો ચેપ્ટર નંબર સેકન્ડ કરતા હતા, બરાબર છે? અને ચેપ્ટર નંબર સેકન્ડમાં લાસ્ટ ટાઈમ આપણે લોકોએ થોડુંક પરાગરજ વિશેનું જોયું હતું, પરાગરજનું સ્ફોટન કઈ રીતે થાય એ જોયું હતું, બરાબર છે? આજનું જે ટોપિક છે એ હશે પરાગરજ જે છે, બરાબર છે, એનું નિર્માણ થાય છે. તો એ પરાગરજના નિર્માણમાં પૂર્વ પરાગનયન અને પશ્ચિમ પરાગનયન એ ઘટનાઓ કઈ બને છે, બરાબર, એટલે કે પરાગનયન પહેલાં અને પરાગનયન પછી કઈ ઘટનાઓ બને છે એ આપણે જોવાનું છે, જેનું હેડિંગ છે નરજન્યુજનકનો વિકાસ. નરજન્યુજનકનો વિકાસ. બરાબર છે? તો નર જન્યુજનકનો જે વિકાસ છે એ આપણે જોવાનો છે. મેં જેમને તમને એમ કીધું કે પરાગનયનની ઘટના થયો. પરાગનયન કોને કહેવાય? તો કે પરાગનયન એટલે ધારી લો કે આપું કેસર છે, તો પૂકેસર છે એ તૂટે, પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગરજ બહાર નીકળે. આ પરાગરજ જે બહાર નીકળી એ પરાગરજ કોઈ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. આ પ્રક્રિયાને કહેવાય પરાગનયન. તો આપણે શું કરવાનું છે કે આ નરજન્યુજનક જે છે, બરાબર છે, નરજન્યુજનક એટલે કે પરાગરજ, તો પરાગરજનો આપણે વિકાસ જોવાનો છે. નરજન્યુજનક એટલે કે પરાગરજ, એનો શું જોવાનો છે? વિકાસ જોવાનો છે. તો પરાગનયન પહેલાં કેટલોક વિકાસ થયો અને પરાગનયન પછી કેટલો વિકાસ થયો, બરાબર છે? પૂર્વ પરાગનયન અને પશ્ચિમ પરાગનયન દરમિયાન થતો નરજન્યુજનક નો વિકાસ, બરાબર છે? પરાગનયન થયું એ પહેલાં પરાગરજ કેવી હતી, એની અંદર શું ફેરફારો થયા અને પરાગનયન થઈ ગયું એટલે કે અહીંયા આગળ આવી ગઈ પરાગાસન ઉપર, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર, પછી એમાં શું ચેન્જીસ થયા, આ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે, બરાબર છે? તો પહેલું છે એમાંથી પૂર્વ પરાગનયન. પરાગનયન પહેલા, બરાબર, પરાગનયન પહેલા શું થાય છે, બિફોર એન્ડ આફ્ટર જેવું પ્રક્રિયા છે. તો પૂર્વ પરાગનયન દરમિયાન પરાગરજમાં શું ફેરફાર આવે? તો કે જે પરાગરજ હોય, બરાબર છે, એ એક તો પહેલાં તો પહેલું એવો કોષ છે, બરાબર છે, પહેલો એવો કોષ છે કોનો? તો કે બીજાણુજનક હતું, બરાબર. જો તમને બે વર્ડ ખબર હોવી જોઈએ, એક તો નરજન્યુજનક, હવે નર હોય કે માદા હોય, હું તમને બે સિમ્પલ વર્ડ કરું, જન્યુજનક અને બીજાણુજનક. જન્યુજનક એટલે કે જેમાં જન્યુનું નિર્માણ થાય છે, બીજાણુજનક એટલે જેમાં બીજાણુનું નિર્માણ થાય છે. તો પરાગરજ શું છે? બીજાણુ છે. પરાગરજ શું છે? બીજાણુ છે, બરાબર. તો આ જે બીજાણુ છે, બરાબર, પરાગરજ નામનો બીજાણુ, એમાં જન્યુજનક, બરાબર, એ પરાગરજ છે એ લઘુ બીજાણુ છે ને, પણ એ પોતે વર્તે છે કોના તરીકે? તો કે એ પોતે વર્તે છે નરજન્યુજનક તરીકે, બરાબર. જો હું તમને ક્લેરિફાઈ કરી દઉં અહીંયા આગળ, પરાગાશય, બરાબર, જે છે બીજાણુજનક, જેમાં લઘુ બીજાણુનું નિર્માણ થાય. પરાગાશય એટલે કે એમાં પણ કોણ? પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની હોય ને એની અંદર શું થતું હોય? તો કે
બીજાણુજનક તરીકે વર્તે અને એમાં લઘુ બીજાણુનું નિર્માણ થાય. લઘુ બીજાણુ એટલે કોણ? તો કે પરાગ રજ. હવે પરાગ રજ પોતે જે છે એ કોના તરીકે વર્તે? તો કે એ નર જન્યુ જનક તરીકે વર્તે. કારણ કારણ કે તેમાં નર જન્યુઓનું નિર્માણ થશે, બરાબર. જેમાં જન્યુઓનું નિર્માણ થાય એ જન્યુજનક, જેમાં બીજાણુનું નિર્માણ થાય એ બીજાણુજનક. તો લઘુ બીજાણુ ધાનીમાં બીજાણુ બન્યા હતા તો એ બીજાણુજનક છે, પણ પરાગરજમાં નરજન્યુ બનશે તો એ એનો મતલબ કે પરાગરજ છે એ નરજન્યુજનક છે. તો પરાગરજ જે નરજન્યુજનક તરીકે વર્તે એનો વિકાસ કેવો થાય છે એ આપણે જોવાનો છે, બરાબર છે. તો શું થશે? તો કે પરાગરજ જે એક કોષીય અવસ્થા ધરાવે તેનું હવે સમભાજન થતા, બરાબર, એનું શું થાય? સમવિભાજન થતા. તો સમવિભાજન થતા શું થાય? સમભાજન છે પણ એ અસમભાજન પ્રકારનું છે. અસમભાજન પ્રકાર. તો અસમભાજન એટલે શું? તો કે અસમાન આકારના કોષોનું નિર્માણ થાય. પરાગરજમાં શું થશે? અસમાન આકારના કોષો બનશે. તો આ પરાગરજ છે, બરાબર. તો પરાગરજ ના કોષ કેન્દ્રનું અસમભાજન, પરાગરજના કોષ કેન્દ્રનું શું થાય? અસમભાજન. તો કંઈક આ રીતે બને. જો અસમાન આકારનું મોટું કોષ કેન્દ્ર કોષ રસમાં આવેલ, એક અસમાન આકારનું મોટું કોષ કેન્દ્ર બને, બરાબર, અને એક નાનું કોષ કેન્દ્ર બને. નાનું કોષ કેન્દ્ર દિવાલની નજીક રહેલું, બરાબર છે. આવી રીતે પહેલાં ખાલી કોષ કેન્દ્રનું વિભાજન થયું. પહેલાં કેનું વિભાજન થયું? કોષ કેન્દ્રનું વિભાજન, બરાબર. તો આને કયું કોષ કેન્દ્ર કહેવાય? એને કહેવાય વાનસ્પતિક અથવા તો નાલ કોષ કેન્દ્ર. શું કહેવાય? વાનસ્પતિક અથવા તો નાલ કોષ કેન્દ્ર. તો આ જે બીજું સર્જાણું છે એને શું કહેવાય? તો કે એને કહેવાય જનન કોષ કેન્દ્ર. એને શું કહેવાય? જનન કોષ કેન્દ્ર. હવે શું થશે? તો કે હવે પછીની પ્રક્રિયા છે કે બંનેની ફરતે કોષ રસ વીંટળાય. બંનેની ફરતે શું થાય? કોષ રસ વીંટળાય. બંને પોતાનો કોષ રસ ધરાવે અને પછી શું થાય? તો કે કોષ રસ વીંટળાય તે ઘટ્ટ બનતા કોષ રસ વિભાજન થાય. શું થાય? કોષ રસ વીંટળાય અને કોષ રસ ઘટ્ટ બને એટલે કોષ રસ વિભાજન થાય. તો કોષ રસ વિભાજન થાય તો કંઈક આ રીતનું થશે, બરાબર. કઈ રીતનું થશે? તો કે આ રીતનું. બરાબર આ રીતનું થશે. એક મોટો કોષ બને જેને કહેવાય વાનસ્પતિક કોષ. અને
अथवा तो नाल कोष, वनस्पति कोष अथवा तो नाल कोष, अने नानो जे कोष बने एने कहेवाय जनन कोष, एने कहेवाय जनन कोष। बराबर, धीरे धीरे शू थशे तो के जनन कोष त्यार बाद त्राकाकार बनी वानस्पतिक कोषना कोषरस मां प्रवेशे। बराबर छे, आ जे कोष छे जनन कोष छे दीवाल ने अडेलो छे, ई पछी धीरे धीरे शू थशे तो के त्राकाकार बने, तो कई आवी अवस्था जोवा मळे। जो आ रीते आ वनस्पति कोष अने आ एनो कोषरस छे, आ कोषरस छे, तो ई कोषरस मां कोण तरे छे तो के आवो त्राकाकार जनन कोष, त्राकाकार जनन कोष आ कोण छे, वनस्पतिक कोष। बराबर छे, तो एनो मतलब के हवे आ कई अवस्था आवी गई, तो के बेकोषीय अवस्था, बेकोषीय अवस्था थई गई, बेकोषीय अवस्था। बराबर छे, तो परागरज पहला एक कोषीय हती, हवे माथी बेकोषीय बनी, तो द्विकोषीय अवस्था बनी ने आने कहेवाय अपूर्ण विकसित पराग रज, अपूर्ण विकसित पराग रज। बराबर छे, तो आज अपूर्ण विकसित परागरज छे केटला कोषीय अवस्था धरावे छे, बे कोषीय अवस्था धरावे छे, अने मैं तमने कीधुं तुं बे कोषीय अवस्था ने त्रण कोषीय अवस्था नुं याद होय तो। बराबर छे, सपुष्पी वनस्पतिओमां बराबर छे, मैं तमने कीधुं तुं के परागरज छे बे कोषीय अवस्थाए पण मुक्त थती होय, त्रण कोषीय अवस्थाए पण मुक्त थती होय, तो 60% आवृत बीजधारी मां परागनयन। बराबर छे, परागरज मुक्त थाय बराबर केटला कोषीय अवस्थाए, बे कोषीय अवस्थाए मुक्त थाय। अहीं आम तो संपूर्ण विकसित लखवू वधारे बेटर रहेशे के संपूर्ण विकसित परागरज अने अपूर्ण विकसित नर जन्युजनक नो जो अपूर्ण विकास थयो छे, पण संपूर्ण विकसित परागरज आपणे कही शकीए, कारण के 60% एवी छे के जे बेकोषीय अवस्था है, तो एना माटे तो ई संपूर्ण विकसित ज गणाय ने परागरज, तो जेणे मुक्त करी होय, तो जो 60% वाइज जोवा जाय तो ई संपूर्ण विकसित परागरज छे, पण अपूर्ण विकसित नर जन्युजनक छे, एनो मतलब के हजी आगळ कंईक आनो विकास थई शके स्फोटन बाद पण। पण मैं कीधुं एम के 40% आवृत बीजधारी में त्रण कोषीय अवस्था में परागरज नो मुक्त थवू। बराबर, परागरज केटला कोषीय अवस्थाए मुक्त थाय, त्रिकोषीय अवस्थाए। बराबर छे, 40% में, तो आ थई गयो पूर्व परागनयनमां थतो परागरजमां जे फेरफार छे, नरजन्युजनकमां जे विकास थाय छे, ई आ थई गयो। बराबर छे, मैं बहु शोर्टमां टू धी पॉइंट तमने आप्युं छे, बहु थ्योरी 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 नथी आपी। ओके, हवे आवशे पश्च परागनयन दरमियान शू विकास थाय, तो पहेला आनो स्क्रीनशॉट लई लो, पछी आपणे ए जोई लईए। ओके,
ओके तो हवे छे पश्च परागनयन दरमियान थतो विकास सेकंड એટલે કે પરાગનયન પછી પરાગનયન પછી શું થાય છે બરાબર છે તો પરાગનયન પછી શું થતું હોય તો કે પરાગાશયનું સ્ફુટન થાય પરાગાશયનું સ્ફુટન થાય બરાબર ધારી લો કે આ પરાગાશયનું સ્ફુટન થઈ ગયું પરાગરજ થઈ ગઈ મુક્ત બરાબર છે પરાગરજ મુક્ત થાય હવે પરાગરજ મુક્ત થાય પછી તો કે પરાગરજ જે મુક્ત થાય એ પરાગાસન ઉપર શું થશે સ્થાપિત થશે બરાબર પરાગાસન પર પરાગરજનું સ્થાપિત થવું બરાબર કઈ રીતે સ્થાપિત થાય તો કે જો આ રીતે આ પરાગાસન તો અહીંયા પરાગરજ શું થઈ ગઈ સ્થાપિત થઈ ગઈ બરાબર પરાગરજનું પરાગાસન ઉપર શું થવું સ્થાપિત થઈ જવું એના પછી શું થશે તો કે હવે આ પરાગરજ છે એ આ પરાગાસન ઉપર આવેલા અમુક દ્રવ્ય હોય બરાબર છે પરાગરજ દ્વારા પરાગાસન પર રહેલા એસિડિક તેમજ શર્કરા યુક્ત દ્રવ્યનું શોષણ શું કરશે પરાગરજ અહીંયા આગળ કંઈક મટીરિયલ હોય એસિડિક શર્કરાયુક્ત તો આ પરાગરજ શું કરશે તો કે એસિડિક શર્કરાયુક્ત જે દ્રાવણ હોય બરાબર એનું શું કરે શોષણ કરે જેવું એનું શોષણ કરે એટલે ઓબ્વિયસ વાત છે કંઈ પણ રચના છે એ કંઈક પાણીનું કે દ્રાવણનું કે શોષણ કરે તો એનું કદ કેવું થાય મોટું થાય તો સેમ પરાગરજે શું કર્યું શોષણ કર્યું એના લીધે પરાગરજનું કદ કેવું થઈ જશે વધી જશે તો એના લીધે પરાગરજનું કદ વધે પરાગરજનું કદ શું થઈ ગયું વધી ગયું બરાબર કારણ કે પરાગરજે શોષણ કર્યું છે એના અંદરી દ્રાવણ વધી ગયું એના લીધે હવે પરાગરજે દ્રાવણ શોષાતા પરાગરજના કદનો વધારો થયો એના લીધે શું થયું તો કે પરાગરજના બાહ્યાવરણો પર દબાણ સર્જાય પરાગરજના જે બાહ્યાવરણ છે એના ઉપર શું થઈ સર્જાય દબાણ સર્જાય બરાબર છે આ રહ્યા એના બાહ્યાવરણો બરાબર તો દબાણ સર્જાય કોના ઉપર આ બાહ્યાવરણો ઉપર જો આમ દબાણ સર્જાય ઓકે દબાણ સર્જાતા શું થાય તો કે દબાણના લીધે અંતઃસ્તર બાહ્ય સ્તરના કોઈ એક જનન છિદ્ર મારફતે બહાર આવે શું કીધું દબાણના લીધે અંતઃસ્તર જે છે આ અંદરનું સ્તર આ અંતઃસ્તર એ અંતઃસ્તર ઉપર દબાણ સર્જાતા શું થાય તો કે આ એનું જનન છિદ્ર મારફતે અંતઃસ્તર સ્તર ક્યાં નીકળશે બહાર તો કંઈક આ રીતે થાય જો જાણતો અંતઃસ્તર હતું એ આવી રીતે બહાર નીકળી ગયું નીકળું બહાર બરાબર આ કોષરસપટલ આ કોષરસપટલ
બરાબર છે આ રીતે. તો આ અંતઃસ્તર નો વિકાસ પરાગ નલિકા સ્વરૂપે, શેનો વિકાસ થયો જોઈ લો, પરાગ નલિકાનો વિકાસ થયો બરાબર. કોઈ એક જનન છિદ્રમાંથી પરાગ નલિકા બહાર નીકળ્યા. પરાગ નલિકા બીજું કંઈ નથી, શું છે, એ અંતઃસ્તર જ છે જે નલિકાના સ્વરૂપમાં બહાર નીકળવું, એને કહેવાય પરાગ નલિકા. બરાબર છે. હવે શું થશે તો કે પરાગ નલિકામાં હવે અહીંયા આગળ બે કોષો હોય તો પરાગ નલિકામાં પહેલાં કોણ દાખલ થશે, તો કે પરાગ નલિકામાં પ્રથમ વાનસ્પતિક કોષ સ્થાન લે, ત્યારબાદ જનન કોષ. બરાબર. પરાગ નલિકાનો જો વિકાસ થયો તો પહેલા એમાં કોણ, તો કે આ પરાગ નલિકાનો ધાર્યો કામ વિકાસ થઈ ગયો. તો પહેલા પરાગ નલિકામાં કોણ હશે, વાનસ્પતિક કોષ. પહેલા વાનસ્પતિક કોષ જશે પરાગ નલિકામાં, પછી કોણ જાય, જનન કોષ. બરાબર છે. હવે શું થશે તો કે પરાગ નલિકા ના વિકાસ સાથે જનન કોષનું સંભાજન થતા બે જન્યુઓનું સર્જન થાય. જનન કોષ નું વિભાજન થયું અને બે નરજન્યુનું નિર્માણ થયું. શું થયું, પરાગ નલિકાનો વિકાસ ચાલુ હતો અને એની સાથે સાથે શું થયું, તો કે આવી રીતે પરાગ નલિકાનો વિકાસ ચાલુ હતો ને, તો આ વાનસ્પતિક કોષ અને નરજન્યુ બન્યા. જનન કોષમાંથી શું બન્યા, બે નરજન્યુ. તો આ નરજન્યુ બરાબર છે, બે નરજન્યુનું નિર્માણ થયું. ઓકે, તો નરજન્યુ બની ગયા. બરાબર. તો આ જ તો કરવું હતું. તો આ કઈ અવસ્થા કહેવાય, આ ત્રણ કોષીય અવસ્થા. બરાબર છે. એનો મતલબ કે પરિપક્વ નરજન્યુ જનક, પરિપક્વ નરજન્યુ જનક. પૂર્વ પરાગનયનમાં આપણે જોયું હતું અપરિપક્વ નરજન્યુ જનક અને પરિપક્વ પરાગરજ, સંપૂર્ણ વિકસિત પરાગરજ. અહીંયા સંપૂર્ણ વિકસિત નરજન્યુ જનક છે. તો એનો મતલબ કે આપણે એમ કહી શકીએ બરાબર કે આપણે શું કહી શકીએ આપણે એમ કહી શકીએ કે ભાઈ સંપૂર્ણ વિકસિત પરાગરજ માટે અને સંપૂર્ણ વિકસિત નરજન્યુ જનક માટે શેની આવશ્યકતા રહે. જો સંપૂર્ણ વિકસિત પરાગરજ જોતી હોય તો કે એક અર્ધીકરણ અને એક સમવિભાજન, અને આના માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજન. હવે જો જેને વ્યવસ્થિત વાંચ્યું હશે એને પ્રોપર આમાં ખ્યાલ આવી જશે. સંપૂર્ણ વિકસિત પરાગરજ માટે, સંપૂર્ણ વિકસિત પરાગરજ જો અહીંયા આગળ જોઈ લો, એક તમને અહીંયા દેખાતું હોય, લેટ મી ચેક કે કેમેરામાં અહીં એટલો પોર્શન કેપ્ચર થાય છે કે નથી થતો. હા, થાય છે. જો સંપૂર્ણ વિકસિત પરાગરજ માટે, બરાબર, તો સંપૂર્ણ વિકસિત પરાગરજ માટે શું થાય, તો કે લઘુ બીજાણુ લઘુ બીજાણુ
मातृकोष एनु शू थाय अर्धीकरण अने बैना पराग चतुष्क बराबर एटले के परागरज बैनी। हवे परागरज नु शू थयुं संभाजन थयुं एटले बे कोशीय अवस्था आवी। पछी एनु पाछू संविभाजन थयुं एटले त्रण कोशीय अवस्था आवी। अहींया जे देखाय छे बराबर छे तो बे कोशीय अवस्था एटले संपूर्ण विकसित परागरज। बे कोशीय अवस्था एटले संपूर्ण विकसित परागरज तो एना माटे शुं जोयुं जो एक अर्धीकरण अने एक संभाजन आवी एक अर्धीकरण ने एक संभाजन। पण त्रण कोशीय अवस्था एटले संपूर्ण विकसित नरजन्यु जनक तो एना माटे शुं जोईए तो के एक अर्धीकरण एक संभाजन अने आ बीजी वखत संभाजन एटले एक अर्धीकरण ने बे संविभाजन जोईए एक अर्धीकरण ने बे संविभाजन जोयुं बराबर। आखो चार्ट जोई लेजो आखो चार्ट बराबर। तो आ थई गयुं पश्चपरागनयन घटना बराबर। स्क्रीनशॉट लई लियो ओके। અને યાદ રાખજો કે આ બે કોષીય અવસ્થા તો લઘુબીજાણુધાનીમાં જ તૈયાર થઈ ગઈ હોય એનો મતલબ કે અડધો વિકાસ એનો લઘુબીજાણુધાનીમાં જ સ્ટાર્ટ થઈ ગયો હોય એટલે વિકાસ જે છે ને અંતઃ બીજાણુ પ્રકારનો છે। વિકાસ કેવો છે અંતઃ બીજાણુ પ્રકારનો કારણ કે લઘુ બીજાણુધાનીમાં વિકાસ સ્ટાર્ટ થઈ જાય છે એટલે ઇન સિટુ કહેવાય ને ઇન સિટુ મીન્સ એ જ્યાં એનો જન્મ થયો હોય ત્યાં જ એનો અડધો વિકાસ થઈ જાય છે બરાબર છે। ઇન સિટુ એટલે જે જગ્યાએ એનો જન્મ થયો ત્યાં બરાબર અંતઃ બીજાણુ પ્રકારનો વિકાસ। અને સૌથી લાંબી પરાગ નલિકા જો યાદ રાખવી હોય તો સૌથી લાંબી પરાગ નલિકા છે એ ઝિયા મેઝ એટલે કે મકાઈની છે। આ એક બે વસ્તુ નોટ ડાઉન કરી લેજો ઓકે। એના પછીનું નેક્સ્ટ હવે આવશે આપણે નર પ્રજનન અંગ જે છે પુષ્પનું એ આપણે કમ્પ્લીટ કરી લીધું જે હતું પૂકેસર બરાબર છે। એમાં પરાગરજનો વિકાસ એ જોઈ લીધો પરાગરજમાં કેટલા કોષીય અવસ્થા આવે બધી જ બાબતો આપણે કવર કરી લીધી। નીટ તમારું કવર થઈ ગયું તમારી ટેક્સ્ટબુક કવર થઈ ગઈ। હવે માદા પ્રજનન અંગ જોવાનું છે બરાબર છે। માદા પ્રજનન અંગ તો ટેક્સ્ટબુકમાં તમારે જાયાંગ કરીને એનો પોઈન્ટ બાંધેલો છે બરાબર છે। જાયાંગ મહાબીજાણુધાની અને ભ્રૂણ પુટ બરાબર છે। માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર ચક્ર બરાબર છે। તો પહેલો પોઈન્ટ આવશે સ્ત્રી કેસર ચક્રનો એકમ। કોણ છે સ્ત્રી કેસર ચક્રનો એકમ તો કે સ્ત્રી કેસર પોતે કારણ કે સ્ત્રી કેસર ચક્ર ક્યારે બને તો કે ઘણા બધા સ્ત્રી કેસરોનો સમૂહ રચાય ત્યારે બને સ્ત્રી કેસર ચક્ર બરાબર છે। તો આવું સ્ત્રી કેસર ચક્ર છે એ સ્ત્રી કેસર એનો એકમ છે ચક્રનો એકમ કોણ છે સ્ત્રી કેસર બરાબર છે। તો એનો મતલબ કે આપણે શેની રચના જોવી પડશે સ્ત્રી કેસરની રચના જોવી પડશે બરાબર છે। તો સ્ત્રી
કેસરની પહેલાં તો રચના જોઈએ, બરાબર છે? તો રચનામાં શું આવશે? રચના કરતાં આમ તો પહેલાં સંખ્યા ઉપર જઈએ, પછી રચનાનો આખો ટોપિક લઉં તમને. સ્ત્રી કેસરની સંખ્યા બરાબર ના આધારે, સ્ત્રી કેસરની સંખ્યાના આધારે તો કાં તો એક સ્ત્રી કેસર હાજર હોય, બરાબર, તો એને કહેવાય એક સ્ત્રી કેસરી. અને કાં તો ઘણા બધા હાજર હોય તો એને કહેવાય બહુ સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી કોને કહેવાય? માત્ર એક જ સ્ત્રી કેસરની હાજરી, પુષ્પમાં માત્ર એક જ સ્ત્રી કેસર હાજર હોય. પણ બહુ સ્ત્રી કેસરી કોને કહેવાય? કે પુષ્પમાં ઘણા બધા સ્ત્રી કેસરની હાજરી, એટલે કે એક કરતાં વધારે હોય બરાબર સ્ત્રી કેસર, તો ઘણા બધા સ્ત્રી કેસરની હાજરી એને કહેવાય બહુ સ્ત્રી કેસરી. હવે એક હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ થોડુંક ઘણા બધા હશે ને તો રેમાં એ રહેવામાં પ્રોબ્લેમ કરશે. તો ઘણા બધા હોય તો એના પાછા બે રીતે એની ગોઠવણી થાય. ઘણા બધા હશે તો બે રીતે ગોઠવણી થશે. કઈ રીતે? તો કે મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. તો મુક્ત સ્ત્રી કેસરી કોને કહેવાય? તો કે ઘણા બધા છે પણ એ એકબીજા સાથે જોડાયેલા નથી, બરાબર છે? ઘણા બધા સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત, બરાબર, એકબીજાથી મુક્ત. એક્ઝામ્પલ છે માઇશેલિયા અથવા તો મિચેલિયા, માઇશેલિયા જે બોલો એ, બરાબર. એમાં આ રીતનું છે, જો આ રીતનું, આ એની સ્ત્રી કેસર છે એનું, બરાબર. તો આ રીતે એનું સ્ત્રી કેસર જો છે, હવે તમને એમ થશે કે આ તો જોડાયેલું તો લાગે છે, પણ આવી રીતે નહીં. એકબીજામાં અંદર ફ્યુઝ થઈ ગયા હોય તો આને મુક્ત કહેવાય. આ છૂટું આખું આખું રચના તમને આખી દેખાય છે. જો આ સ્ત્રી કેસરની, આ શું છે? સ્ત્રી કેસર છે. આખી રચના તમને ક્લિયર દેખાય, બરાબર છે? પણ બીજું એક્ઝામ્પલ લેવું હોય તોય છે, ગુલાબ, કમળ, એ બધા એમાં શું હોય? સ્ત્રી કેસર મુક્ત હોય, બરાબર છે? પણ યુક્ત સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા, ફોર એક્ઝામ્પલ જાસૂદ અને પાપાવેર. પાપાવેર સોમનીફેરમ, બરાબર, જે અફીણ છે એ. તો પહેલાં જાસૂદનું કહી દઉં. જાસૂદમાં તમને આવી કંઈક રચના દેખાશે, ચાલો. તો આ શું છે? તો કે અહીંયા બીજાશય યુક્ત છે, આ એની પરાગ વાહિની અને આ એનું પરાગાસન. તો જો પરાગ વાહિનીઓ બધાની જોડાઈ ગઈ, બીજાશય બધા એના જોડાઈ ગયા છે, જોડાયેલું. આમાં જો બધા એના બીજાશય છૂટા 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 છે. હવે ખબર પડી, ક્લિયર આઈડિયા આવ્યો. એવી રીતે પાપાવેર, પાપાવેરમાં આ રીતે હોય છે, આ રીતે. બરાબર, આ બીજાશય છે એનો. તો બધાના બીજાશય જોડાયેલા છે, આ એની પરાગવાહિની છે. પરાગવાહિનીઓ છે આ, જો આ બધી. તો આટલી પરાગવાહિનીઓ એનો મતલબ કે એટલા બીજાશય હશે, પણ બધા બીજાશય શું થઈ ગયા છે? જોડાઈ ગયા છે. ખ્યાલ આવ્યો? તો એ પાપાવેરનું છે. યુક્ત સ્ત્રી કેસરી આ રીતે જોડાયેલું હોય. આપણે યુક્ત અને મુક્ત બહુ લખ્યું, યાદ છે? પાંચમા ચેપ્ટરમાં
ઇલેવન્થના, ઇલેવન્થનું પાંચમું ચેપ્ટર હતું ને કુળ ભણ્યા હતા તો યુક્ત સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી યાદ છે, બરાબર છે? તો એ અત્યારે આવ્યું. જો હવે રચના વિશે વાત કરું, સ્ત્રી કેસરની રચના, તો સ્ત્રી કેસરની રચના તો ત્રણ ભાગ ધરાવે. કેટલા ભાગ ધરાવે? ત્રણ ભાગ ધરાવે. કયા કયા ત્રણ ભાગ? તો તમે એ તો આઠમાંથી ભણતા આવો છો, કયા ત્રણ ભાગ હોય પુષ્પને, સ્ત્રી કેસરને? તો કે ત્રણ ભાગમાં પહેલું પરાગાસન, બીજું પરાગવાહિની અને ત્રીજું બીજાશય અથવા અંડાશય, બરાબર છે? પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા તો અંડાશય. તો જોઈ લ્યો, આ રીતની રચના હોય કંઈક. આ એનું પરાગાસન, આ એની પરાગવાહિની અને આ એનું બીજાશય, બરાબર? બરાબર છે ને? આ છે એનું અંડક અને આ અંદર છે જરાયુ, બરાબર? તો આ રીતની કંઈક રચના હોય. તો ચલો એના ભાગો વિશે હું તમને કહું. પહેલાં આવે પરાગાસન. તો પરાગાસન કેવો ભાગ છે? તો કે પરાગાસન છે ને, બરાબર, એ ગાદી જેવી રચના છે. પરાગાસન છે એ સપાટ ગાદી જેવી રચના છે જે શું કરે છે? તો કે જે પરાગ રજનો ગ્રાહી ભાગ છે, બરાબર, સપાટ સપાટી ધરાવતો પરાગ રજ માટેનો ગ્રાહી ભાગ, પરાગ રજનું શું કરી શકે? ગ્રહણ કરી શકે એવો ભાગ છે, બરાબર છે? પરાગ રજ જે પરાગાશયમાંથી મુક્ત થાય એટલે આ પરાગાસન છે એના ઉપર સ્થાપિત થાય. તો પરાગાસનના, પરાગાસન છે એ સ્થાપન થવા માટેનો, પરાગરજના સ્થાપન માટેનો સ્થાન છે. એના પછી આવે પરાગવાહિની. તો પરાગવાહિની શું છે? તો કે ભાઈ પરાગાસન અને બીજાશયની વચ્ચે આવેલ લાંબી નલિકામય રચના શું છે? પરાગાસન અને બીજાશયની વચ્ચે આવેલ લાંબી નલિકામય રચનાને શું કહેવાય? પરાગવાહિની, બરાબર છે? એને શું કહેવાય? પરાગવાહિની, જે પરાગ નલિકાના વિકાસ માટે માર્ગ આપે, બરાબર? પરાગ નલિકાનો વિકાસ આમાંથી થઈને થાય, બરાબર છે? પરાગનલિકા જે પરાગ રજમાંથી વિકસે, આ પરાગવાહિની છે, એમાંથી પરાગ નલિકા અંદર પ્રવેશે, બરાબર? એના પછી ત્રીજો ભાગ છે બીજાશય. બરાબર, બીજાશય. તો બીજાશય શું છે? તો કે બીજાશય છે એ અંતિમ ફૂલેલો ભાગ, બરાબર, જે બીજાંડ કે અંડક ધરાવે, બરાબર છે? એક ફૂલેલો ભાગ છે જે અંદર શું ધરાવે? બીજાંડ કે અંડક ધરાવે, બરાબર છે? તો અંડક જરાયુમાંથી નિર્માણ પામે તે, તેની સંખ્યા એક કે વધારે હોઈ શકે. જો આર્યો,
बीजाशय है तो यहाँ जो अंडक निर्माण पाए अंडक से निकलू जो लियो जरायुमाथी जरायु है ये गादी जेवी रचना है गादी जेवी रचना है बराबर जेमा अंडक विकास थाय अंडक है ये एक बीजाशय में का तो एक हो का तो के होधारे तो हूँ तमने एक एक्जाम्पल आपूँ अंडक है बीज बनवा है तो विचारी लो बीज है ये घणा में एक ज हो सींगल धारी लो के सींगल से हो उदाहरण तरीके बीज से सींगल हो तो केरी केरी में एक बी हो बराबर है तो यह मतलब कि एक ज अंडक हे पुष्प में कारण के पुष्प है ये फल बनवा है पुष्प में शू बनवा है फल बनवा है बराबर है अंडक में बीज बनवा है तो आप पहला शू जो ले फ्यूचर जो ले भाई फ्यूचर शू है यु मतलब कि एट अंडक हे अंडक में बीज बनवा है तो जटला बीज बनना यो मतलब कि पास्ट में एट्ला अंडक हे बराबर पपैया में घना बदा बीज हो तो यह मतलब कि पपैया पपैया विकास थो हे बराबर बीज विकास थो हे त्यार तो पहला ही अंडक हे तो घना बदा अंडक हे तो एटला बदा बीज बन्या हो जटला अंडक होटला ज बीज बने मतलब कि जटला बीज एट पास्ट में अंडक था तो एक बीज मीन्स एक अंडक घना बदा बीज एन मतलब कि घना बदा अंडको था ख्याल आयो तो आ थी गई रचना आ थी गई त्रिकेसर रचना क्लियर आटलू चलो तो आ स्क्रीनशॉट लै लियो हमें ओके हवे शू आवशे आपणे लास्ट में क्या पहोंच्या था तो कि आपणे पहोंच्या था अंडक एनो मतलब कि हवे आपणे अंडक नी रचना जोवानी थशे बराबर छे तो महाबीजाणुधानी आ अत्यार आपणे जायांग कम्प्लीट कर लीधुं बराबर छे हमणां जे भण्या ने ए स्त्री केसर अने जायांग पण कहेवाय तो ए आपणुं कम्प्लीट थई गयुं महाबीजाणुधानी हवे जोवानी छे बराबर छे तो आवरण युक्त महाबीजाणुधानी ओर एने शुं कहेवाय अंडक कही शकाय आवरण युक्त महाबीजाणुधानी छे अथवा तेने शू कही शकाय अंडक कही शकाय बराबर छे तो अंडक नी शू जोवानी छे रचना ओके तो पहला जोई लईए स्थान क्यां आवेल होय तो के बीजाशयना अवकाशमां बराबर सेमाथी विकसित थाय विकास तो के भाई जरायु जेवी गादीमय रचना माथी विकसे जरायु जेवी गादीमय रचना माथी विकसे तो आकृति ड्रॉ करिए तो कई आ रीतनु थाई जो आ रीते मोटी आकृति ड्रॉ कर नाखी ने पछी साइड में एनु डिस्क्रिप्शन लखी नाखसु बराबर छे
બરાબર છે આ રીતે તો આ રીતની એક રચના હોય આ છે અંડકની રચના આ શું શેની રચના છે અંડકની રચના બરાબર છે તો હવે આમાં આપણે શું જોવાનું છે કે પહેલાં તો જરાયુ જેવી ગાદીમાંથી એનો વિકાસ થયો તો આર્યું જરાયું આ થઈ ગયું જરાયું બરાબર છે હવે એના પછીની રચના શું આવે તો કે અંડક દંડ અંડક દંડ તો અંડક દંડ કોને કહેવાય તો કે જરાયુમાંથી વિકસિત થતી દંડ જેવી રચના જે અંડક સાથે જોડાયેલ બરાબર તો આર યુ અંડક જો આ અંડક એની સાથે જોડાયેલી આ દંડ આ થઈ ગયો આ દંડ બરાબર છે આ થઈ ગયો દંડ બરાબર તો એ શેમાંથી નીકળે છે જોઈ લ્યો તો કે એ નીકળે છે જરાયુમાંથી ખબર પડી આ અંડક છે આટલું આ દંડ છે અને આ જરાયુ છે જરાયુમાંથી નીકળો દંડ અને જોડાઈ ગયો અંડક સાથે ક્લિયર આટલું એના પછીનો રચના આવે શું તો આમાં આકૃતિમાં પણ લખી નાખીએ જો આ અંડક દંડ થઈ ગયું એના પછીની રચના શું છે તો કે બીજ કેન્દ્ર બીજ કેન્દ્ર તો બીજ કેન્દ્ર કોને કહેવાય તો કે અંડક દંડ જ્યાં અંડક સાથે જોડાય ઓર અંડક દંડ અને અંડકનું જોડાણ સ્થાન અથવા તો સંગમ સ્થાન બરાબર છે અંડક દંડ અને અંડકનું જોડાણ સ્થાન તો આ અંડક દંડ અને આ અંડક એનું જોડાણ સ્થાન એટલે આ થઈ જો અહીંયા જોડાઈ ગઈ અહીંયા જોડાણ ને જો અહીંયા જોડાણ આ જોડાણ અહીંયા આગળ જોઈ લ્યો અહીંથી જોડાઈ ગયું આ અંડક સાથે અહીંયા દંડ જોડાણો તો આને શું કહેવાય તો કે એને કહેવાય બીજ કેન્દ્ર બરાબર એને શું કહેવાય બીજ કેન્દ્ર બરાબર ક્લિયર આટલું હવે એના પછીની રચના એના પછીની રચના શું આવશે તો કે એના પછીની રચના આવશે અંડક આવરણો બરાબર અંડક આવરણો તો શું આવશે કે ભાઈ અંડકની ફરતે એક કે બે આવરણોની હાજરી બરાબર એક કે બે આવરણોની શું છે હાજરી બરાબર તો આ જે આવરણો છે એક કે બે આવરણો બરાબર છે એ સંપૂર્ણ રીતે અંડકને આવરે બરાબર સંપૂર્ણ રીતે અંડકને આવરે તો જો આર્યા અંડક આવરણો જો આર્યો એક અને આ બે બરાબર તો આ એક અને આ બે આ બંને શું છે અંડક આવરણ બરાબર આ અંત આવરણ ના બાહ્યાવરણ ક્લિયર થયું અંત આવરણ અને બાહ્યાવરણ બરાબર છે હવે હવે શું થયું જો અહીંયા તમને ક્યાંક આવરણની ગેરહાજરી જોવા મળે છે અહીંયા અહીંયા બધે આવરણો છે અહીંયા એક આવરણ નથી બરાબર છે તો એનો મતલબ કે આ ભાગ વિશે ચર્ચા કરવી પડશે તો આને શું કહેવાય આને કહેવાય બીજ છિદ્ર એને કહેવાય બીજ છિદ્ર અથવા તો અંડક છિદ્ર બરાબર છે તો બીજ છિદ્ર કોને કહેવાય તો કે અંડક આવરણોની ગેરહાજરી ધરાવતો
અંડકનો ભાગ, બરાબર છે, અંડકનો એવો ભાગ કે જે અંડક આવરણો ગેરહાજર છે એને કહેવાય બીજ છિદ્ર અથવા તો અંડક છિદ્ર, બરાબર છે. તો એના પછી આવે અંડક તલ, એના પછી આવે અંડક તલ. તો આને કહેવાય અંડક તલ, જો આને આ ભાગને અંડક તલ કહેવાય, આને કહેવાય બીજ છિદ્ર, તો આને કહેવાય અંડક તલ, ઓપોઝિટ. તો એનો મતલબ કે અંડક છિદ્ર અથવા તો બીજ છિદ્રનો વિરુદ્ધ ભાગ જે અંડકનો તલસ્થ ભાગ છે, બરાબર, એને કહેવાય અંડક તલ, આનાથી વિરુદ્ધનો ભાગ. આ ક્લિયર આટલું? હવે કઈ રચના બાકી રહી? તો કે હજી આ રચના બાકી રહી, જો આ એની અંદર આપણે અંદર જાય, અહીંથી સ્ટાર્ટ કર્યું, આ ઉપરનું જોયું, પછી આવરણો જોયા, હવે એની અંદર આ ભાગ. તો આ ભાગને શું કહેવાય? તો કે એને કહેવાય પ્રદેહ. તો પ્રદેહ કોને કહેવાય? તો કે આવરણો ની નીચે નો કોષીય ભાગ, ત્યાં ઘણા બધા કોષો હોય, બરાબર, આવરણોની નીચેનો ભાગ કોષીય ભાગ, આ ભાગ, તો ઘણા બધા કોષોની હાજરી હોય. તો આવો કોષીય ભાગ જે છે, બરાબર, જે સંચિત ખોરાક ધરાવે, બરાબર, સંચિત ખોરાક ધરાવે, તો એને શું કહેવાય? એને કહેવાય પ્રદેહ, એને કહેવાય પ્રદેહ, બરાબર. હવે એના અંદર શું આવેલું છે? જો આ રચના, આને કહેવાય ભ્રૂણપુટ, આને શું કહેવાય? ભ્રૂણપુટ, બરાબર છે. તો ભ્રૂણપુટ, બરાબર, એ શું છે? તો કે એની રચના આપણે આગળ જોશું, ભ્રૂણપુટનો વિકાસ છે એ આગળ આપણે સ્ટડી કરશું, અત્યારે હું તમને એના વિશે નહીં કહેવામાં, બરાબર છે. તો એ ભ્રૂણપુટ નામની રચના છે જે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા છે, જે કેમ વિકસિત થાય છે એની હું તમને કહીશ, બરાબર છે. આમ જોઉં તો એ જે ભ્રૂણપુટ છે એ શું છે? તો કે એ માદા જન્યુજનક છે. એ શું છે? માદા જન્યુજનક, જેમાં અંડક છે એ બીજાણુજનક છે ને, કારણ કે એ બીજાણુનું સર્જન કરે છે, બરાબર છે. અંડક છે એ શેનું અંડક છે એ શું છે? બીજાણુ છે, બરાબર. એવી જ રીતે આ જે ભ્રૂણપુટ છે એ શું છે? માદા જન્યુજનક છે, કારણ કે એની અંદર જન્યુ બનશે, બરાબર, એની અંદર શું બનશે? જન્યુ બનશે. ઓકે, તો આ થઈ ગઈ અંડકની રચના કમ્પ્લીટ, બરાબર. આને અને જો વધારે જોવું હોય તો એવો ભાગ કે જ્યાં બાહ્ય આવરણ છે ને, એ જે ભાગ છે, આ ભાગ એને કહેવાય એક્ઝોસ્ટોમ, અને એવી રીતે અંડક અંતઃ આવરણ જ્યાં હોય ને, એ ભાગ જે છે એને કહેવાય એન્ડોસ્ટોમ, એન્ડોસ્ટોમ, બરાબર છે. આટલો વિસ્તાર કે જે અંતઃ આવરણના સંપર્કમાં છે એન્ડોસ્ટોમ, અને આટલો વિસ્તાર કે જે બાહ્યાવરણના સંપર્કમાં છે એ એક્ઝોસ્ટોમ. ક્લિયર આટલું? બરાબર છે. અંડકની રચના થઈ ગઈ પૂરી, અંડકની રચના પૂરી. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, સો આ તમને ટેક્સ્ટબુકમાં પણ મળી રહેશે, બરાબર છે. આ આજનો જે આ ટોપિક હતો એ પૂર્વ પરાગનયન અને પશ્ચ પરાગનયનમાં જે વિકાસ થતો હતો એ નીટના પોઈન્ટ્સ હતા, ટેક્સ્ટબુકમાં નહીં મળે. આ પોઈન્ટ્સ તમને ટેક્સ્ટબુકમાં મળી રહેશે, બરાબર છે. એટલે ટેક્સ્ટબુકમાં પણ જોઈ લેવા એકવાર વિનંતી છે કે વાંચી લેજો એકવાર ટેક્સ્ટબુકમાંથી. નેક્સ્ટ લેક્ચરમાં જે ટોપિક કરશું એ મોસ્ટલી નીટ રિલેટેડ હશે, બરાબર છે. હા, ટેક્સ્ટબુકનું ઇન્ક્લુડેડ હશે, પણ એમાં અમુક નીટના પોઈન્ટ્સ એ આવશે વધારે, બરાબર છે. આગળ જે આપણે આવરણો વિશે થોડી ચર્ચા કરશું, ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય એ જોશું થોડુંક, બરાબર, અંડકો કેવા ટાઈપના હોય એ જોશું, તો એ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, બરાબર છે. હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેજો. તમારે જે હોમવર્ક કરવાનું છે એમાં આકૃતિ સહિત કરવાનું છે, આકૃતિ
જરાય છોડવાની નથી, બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.